નમસ્કાર આપ જોઈ રહ્યા છો વિશેષ રજૂઆત ઉપાધિનો ઉકેલ હું છું નિશ્ચિત રાજ્યગુરુ એક એવો કાર્યક્રમ જે આપને મુજવતી જે સમસ્યાઓ છે આપ ફોન કોલ દ્વારા પૂછી શકો છો અને એનો ઉકેલ આપશે શાસ્ત્રીજી વિનોદ પંડ્યા આપણી સાથે જોડાયા છે શાસ્ત્રીજી સ્વાગત છે અમારા શોમાં શાસ્ત્રીજી કાર્યક્રમની શરૂઆત કરીએ એ પહેલા એક પ્રશ્ન તો એવો થાય ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે મંદિરનો માહોલ છે એવું ઘણા ટાઈમથી આપણે સાંભળીએ છીએ અને આ માહોલમાં ઘણા બધા લોકો છે જે બહાર નીકળવા ઈચ્છે છે અથવા તો બેરોજગાર હોઈ શકે છે અથવા તો ધંધામાં વૃદ્ધિ નથી થતી તેમને આપ શું સલાહ આપશો શું માર્ગદર્શન આપશો એટલે આમાં એવું છે અત્યારે મંદિરો મારે એટલા માટે છે કે મશીન યુગ આવી ગયો છે એટલે પ્રોડક્શન વધારે છે અને લેનાર કોઈ નથી બજારની અંદર ઢગલાબંધ પ્રોડક્શન થાય છે કારખાનાઓની અંદર આજે ચીન છે કે જાપાન છે ત્યાંથી જે મશીનો આવે છે જે પચાસ કારીગરો જે કામ કરે એક એ પચાસ કરી કારીગરોનું કામ એ મશીન એક કલાકની અંદર કરી દેતું હોય છે એટલે એ પ્રશ્ન પણ મોટો નડે છે ટેકનોલોજી એને પણ અનેક કારીગરોને બેકાર કર્યા છે અને બીજું અત્યારે જે પ્રાકૃતિક આપદાઓ જે આવે છે જેમ કે ખેડૂતોને છે જીવાતનો ઉપદ્રવ છે કે વરસાદનો ઉપદ્રવ છે એ પ્રાકૃતિક જે ઉપાધિઓ આવે છે એના હિસાબે થોડી મંદી દરેક જગ્યાએ વર્તાય છે ખેડૂતોમાં બજારોમાં માલ આવતો નથી આવે છે તો બહુ મોંઘો છે લોકો ખરીદી શકતા નથી કઠોળના ભાવ આપણે જ્યારે જોયા નહોતા આટલા આસમાને એટલે આસમાને ગયા છે અનાજના ભાવ જુઓ તેલના ભાવ જુઓ એમાં ખેડૂતોનો પણ કંઈ વાંક નથી કારણ કે ઉપજ થતી નથી ને ઉપજ વખતે એટલા બધા વિઘ્નો આવે છે કે વરસાદ આવે વાવાઝોડું આવે કે કંઈ જીવાતનો ઉપદ્રવ થાય કે કીટનો ઉપદ્રવ થાય એના હિસાબે ખેડૂતો પણ લાચાર છે એટલે એ બધા અનેક પરિબળો મંદી પાછળ કામ કરે છે ગ્રહબળ પણ થોડું કામ કરે છે શાસ્ત્રીજી ખાસ વાતાવરણની વાત કરીએ ઘણું વાતાવરણ અત્યારના આપ જોયું કે કમોસમી વરસાદ પણ ખૂબ લાંબો ચાલ્યો ખેડૂતો હેરાન પરેશાન થયા અને હવે શિયાળો આવ્યો છે તો ઘણા બધા આપણા રાજ્યને બાદ કરતા ઘણા બધા રાજ્યો એવા છે જ્યાં બરફવર્ષા થઈ રહી છે અને વાતાવરણ પણ ખૂબ અત્યારના એને પ્રેડિક્ટ કરવું અથવા તો એને વિશે કંઈ વિચારવું પણ મુશ્કેલ થઈ ગયું છે શું કારણ માનો છો શું ધ્યાન રાખવા જેવું છે કારણ કે હાલના જે સંકેત છે એવું તો લાગી રહ્યું છે કે શું એટલો બધો વાતાવરણમાં પલટો આવશે કે માણસ મૂંઝાઈ રહ્યો છે ત્યાં બે હજાર વીસ પછીનું જે જ્યોતિષમાં પ્રેડિક્શન કર્યું છે કે હિમયોગ ધીરે ધીરે હવે નજીક આવતો જાય છે એ તમે જો આજે આ વખતે આગાહી કરી છે હવામાન ખાતાવાળાએ કે માર્ચ મહિના સુધી શિયાળો લંબાશે અને શિકાગોની અંદર પણ કેવું મોટું તોફાન આવ્યું છે બ્રિટનમાં તોફાન આવ્યું છે કેનેડામાં તોફાન આવ્યું છે એટલે હિમયુગનો એક પ્રારંભ થઈ ગયો એમ હું મારી ભાષામાં કહી શકું કે જ્યોતિષના જે ગ્રહો છે એની જે ચાલ છે ને એ જે ઉદીત થાય છે એ પ્રમાણે એવું લાગે છે કે હવે ગરમીનું તો પ્રમાણ વધવાનું પણ ગરમીની સાથે સાથે એવું થશે કે છ મહિના શિયાળો અને છ મહિના હિમયુગ એ રીતની સ્થિતિ કદાચ સર્જાય એવું લાગે છે બાબાની ઉંમર છે એકવીસો નેવું અને રાત્રે એક ને પંદર કલાકે હવે એના મેરેજ નો હજુ નથી ગોઠવ એના માટે આપણા બાબાની જન્મ તારીખ પ્રમાણે થોડી એને ઉપાસના કરવી પડે કાંઈ ઉપાસના વગર તો આ જગતમાં કંઈ પ્રાપ્ત થતું નથી મોટા મોટા સાધુ સંતો પણ ઉપાસના કરતા હોય છે અને સિદ્ધિ પ્રાપ્ત કરતા હોય છે એટલે લક્ષ્મીનારાયણનું યજન કરવું પડે એની જન્મ તારીખ પ્રમાણે દરરોજ લક્ષ્મીનાને લગતું કોઈ સ્તોત્ર છે અથવા નારાયણ લક્ષ્મીનારાયણનું ચિત્ર લાવી અને નારાયણને અગિયાર તુલસી દલ અને લક્ષ્મીજીને અગિયાર પુષ્પ અર્પણ કરે અને દરરોજ શ્રી શ્રીસુપ્ત છે કે મહાલક્ષ્મી અષ્ટક છે એ રીતનો કોઈ પાઠ કરે અથવા પછી નારાયણને લગતું કોઈ સ્ત્રોત્ર છે વિષ્ણુ સહસ્ર નામ છે કે નારાયણના એકસો આઠ નામ છે એ રીતે નિત્ય જો ઉપાસના કરશે તો મને લાગે છે કે એના ગ ગ્રહબળ એવું કહે છે કે નજીક એનો યોગ આવી રહ્યો છે એટલે જૂન મહિના સુધીમાં કદાચ એના મેરેજનું નક્કી થઈ જાય પણ એ માટે એને દરરોજ લક્ષ્મીનારાયણનું આરાધન કરવું પડશે અને તુલસીદલ અને પુષ્પ એ ભગવાનને શ્રદ્ધા થકી અર્પણ કરવા પડશે જરૂર તમારું કામ થશે જય બોલે

તમારી જો સાચી હોય તો તમારી જન્મ તારીખ પ્રમાણે તમને ખેતીવાડી ને ડેરી ઉદ્યોગ એ બઉ સારો તમને યારી આપે એટલે એકાદ પશુ લાવીને પણ તમે ડેરી ઉદ્યોગ કરી શકો એકાદી ગાય છે કે ભેંસ છે એ લોન ઉપર લાવીને કે થોડા પૈસા રોકીને લાવીને એટલે ડેરી ઉદ્યોગ પણ કરી શકો સાથે સાથે કોઈ જમીન હોય તો એમાં ખેતીનો ઉદ્યોગ કરો તો પણ તમને લાભદાયક થાય તમારી જન્મ તારીખ પ્રમાણે સૂર્ય તમારા સ્વામી છે એટલે બને તો દરરોજ વહેલા સવારે ઉઠાઈ ઉઠી જાઓ સૂર્યને બહાર નમસ્કાર કરો સૂર્યને જળ અર્પણ કરો બને તો એકાદી માળા કરો ઓમ આદિત્ય એનેમાં ઓમ આદિત્ય એને ઓમ આદિત્ય એનેમાં અથવા ઓમ સૂર્યા એનામાં કોઈ નામ મંત્ર લઈ અને એકાદી માળા સૂર્યનારાયણ ભગવાનની કરો રવિવારે એક ટાઈમ ઉપવાસ કરો અને મીઠા વગરનું મોડું જેને કહેવાય જમો અને સૂર્યનારાયણની આરાધના કરો અને મેં કહ્યું એ પ્રમાણે એકનો એક ધંધો ઘણીવાર આપણને યારી ન આપે તો એને બદલવો જોઈએ એટલે તમે ડેરી ઉદ્યોગ છે કે ખેતીને લગતો કોઈ વ્યવસાય જો અપનાવશોનો પ્રયત્ન કરશો તો જરૂર સફળ થશો જય બોલે રાજકોટથી પરેશભાઈ આપણી સાથે કોલર જોડાયા છે પરેશભાઈ આપનો જન્મ તારીખ ને આપનો સવાલ પૂછો પરેશભાઈ અવાજ સંભળાઈ રહ્યો છે અન્ય કોલર છે અમદાવાદ થી જગદીશભાઈ આપણી સાથે જોડાયા છે જગદીશભાઈ આપની જન્મ તારીખ અને આપનો સવાલ પૂછો મારી જન્મ તારીખ છે ચૌદ એક ઓગણીસો પંચોતેર મારે ટ્રાવેલ નો બિઝનેસ છે પણ હાલમાં ખુબ જ મંદી ચાલે છે અને સાડા છ લાખ રૂપિયા નું નુકસાન થઈ ગયું છે આપતા નથી મારા પૈસા લોકો ભરાઈ ગયા મારા પૈસા જન્મ તારીખ પ્રમાણે તો વ્યવસાય બરોબર છે પણ તમે એક કામ કરો જો ઉધાર પૈસા આપેલા પાછા ના આવતા હોય ને ધંધા બરોબર બરકત ન થતી હોય તો તમને જે ઉપાય બતાવું છે ઉપાય કરો દરરોજ તમે ત્રણ વાર સવારમાં ઉઠી અને ત્રણ વાર બને તો શનિ મહારાજના મંદિરે બેસીને કે હનુમાનજીના મંદિરે બેસી અને ત્રણ શનિ ચાલીસાના પાઠ કરો શનિ મહારાજ બહુ દયાળુ છે અને તમે જે ધંધો કરો છો એના માલિક પણ શનિ મહારાજ છે એટલે બને તો રોજ ત્રણ પાઠ એ શનિ ચાલીસા બજારમાં મળતી હોય છે એના કરો અને તમારા જે ફસાયેલા નાણાં છે એના માટે દર રવિવારે એક શિફલ લાવી અને તમારી આજુબાજુ કોઈ ભૈરવ દાદાનું મંદિર હોય તો ભૈરવજીના ચરણમાં મૂકી આવો ને ત્યાં જઈને પ્રાર્થના કરો ગુજરાતીમાં કે હે ભૈરવ દાદા મારા પૈસા જેની પાસે લેવાના છે તું સદબુદ્ધિ આપ કે મારા પૈસા મારા ફસાયેલા નાણાં એ પાછા આપી જાય અને આ પ્રયોગ મેં અનેકને આપ્યો છે અને એનું સારું રિઝલ્ટ મળતું હોય છે પણ લોકો કરતા નથી કરે છે તો બે ચાર દિવસ કરે ને પછી એમની શ્રદ્ધા ઉઠી જતી હોય છે આ બે વસ્તુ તમે કાયમ માટે ચાલુ રાખો તો તમારે આ ધંધાની અંદર સફળ થવું હોય તો શનિ ચાલીસા દરરોજ ત્રણ વાર કરો બને તો દર શનિવારના દિવસે કોઈ ગરીબને કે અપંગને એ જમાડવાનું રાખો અને આ રીતે ભૈરવદાદાની શ્રીફળ કંઈ પણ બોલે વગર અમાસના દિવસે અર્પણ કરો જરૂર તમારું કાર્ય થશે જય બોલે

પોલીસનો કોર્સ કરવો હશે જરૂર એ આગળ જઈ શકશે પણ તમારી બેબીની જન્મ તારીખ પ્રમાણે બેન એના ઉપર રાહુનો પ્રભાવ છે એટલે રાહુ કળિયુગનો ગ્રહ છે એને પ્રસન્ન કરો તો ઘણું બધું પ્રાપ્ત કરી શકાય પણ રાહુને પ્રસન્ન કરવા માટે તમારે બેબીને કહો કે શિવની ઉપાસના કરે આજુબાજુ કોઈ શિવનું મંદિર હોય અથવા ઘરમાં શિવલિંગ હોય તો દરરોજ દૂધ પાણીનો અભિષેક કરે ભગવાનને વારે તહેવારે બિલીપત્ર પુષ્પ વગેરે અર્પણ કરે અને મંદિરમાં જ બેસી અને ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાયની માળા કરે ભલે કદાચ રોજ ન થાય તો અઠવાડિયામાં બે દિવસ પણ એને ઘરેથી ખુલ્લા પગલે પગે મોકલો એટલે પગમાં ચંપલ પહેરવાના નથી ઘરેથી નીકળે અને ઘરની બહાર પગ મૂકે ત્યારે ઓમ નમ શિવાય ચાલુ કરવાનું અને ઘરે પાછા આવે ત્યાં સુધી ઓમ નમ શિવાય રસ્તામાં કોઈ જોડે વાત પણ કરવાની નથી તો આ રીતે રાહુને પ્રસન્ન કરવા માટે તમે શિવજીની ઉપાસના બેબી જોડે કરાવો અને તમારા ગામમાં તો જલારામ બાપા બેઠા છે બાપા તો સિદ્ધ છે બાપાને પણ થોડી પ્રાર્થના કરો વીરપુર ના જલારામ બાપા કે દરેક મનોકામના પરિપૂર્ણ કરનારા થોડી બાપાને પણ અરજી કરો થોડી શિવજીની શિવજી નું પણ યજન કરો બને તો દીકરીને એ રુદ્રાક્ષ માળા લઈ આપો એનાથી ઓમ નમઃ શિવ એના જપ કરે તો જરૂર એની મનોકામના પરિપૂર્ણ થશે જય બોલે સુરત થી કોલર જોડાય છે રાજેશભાઈ રાજેશભાઈ આપનો સવાલ પૂછો અને સાથોસાથ જેમનો જેમની માટે આપ સવાલ પૂછી રહ્યા છો તેમની જન્મ તારીખ હલો હું રાજેશભાઈ રાણા બોલું

જરૂર તમારો વિચાર સારો છે કારણ કે બાળક નાનો છે અને તમારી ઉંમર પણ એટલી બધી થઈ નથી એટલે બીજું કોઈ પાત્ર સારું મળે જ કેમ ના મળે પણ એના માટે તમારે દેવીની ઉપાસના કરવી પડે તમારા દેવી હોય કે અંબાજી માતા કે ચામુંડા માતા કોઈ પણ તમને જે દેવી ઉપર વિશેષ પ્રેમ હોય એ દેવીનું તમે યજન ચાલુ કરો કારણ કે દેવી શક્તિ કળિયુગની અંદર કામ કરે છે રોજ સવારે અડધો કલાક કલાકે તમારા પૂજામાં બેસી જાઓ દીવો અગરબત્તી કરી અને એની ચાલીસા હોય કે એનો કોઈ મંત્ર હોય કંઈ ન હોય તો નવાણ મંત્ર છે એમ બ્રીમ ક્લીમ ચામુંડા વિચ્છે એની અગિયાર માળા એકવીસ માળા કરો અને માતાજી પાસે આ વસ્તુ માગી શકાય ચંડીપાઠમાં માગેલી છે પત્નીમ મનોરમામ દેહી મનોવૃત્તા અનુસારિણીમ તારીણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદભવામ આ ચંડીપાઠમાં શ્લોક છે અને મા એ તો મા છે એ મનોકામના પરિપૂર્ણ કરે એ તમે એની પ્રાર્થના કરશો કે મારે દીકરો છે રાધા રાંધવાની ખાવાની તકલીફ પડે છે મા તો તું અમને કંઈ વ્યવસ્થા કરી આપ અને કોઈ એવા મેરેજ બ્યુરો ચાલતા હોય ત્યાં પર થોડો તમે સંપર્ક રાખો અથવા કોઈ એવી પરણેલી હોય ને એને પણ એના જીવનમાં આવી ઘટના બની હોય તો એવું કોઈ પાત્ર તમને મળી જશે પણ એના માટે દેવી કૃપા જોઈશે કે માતાજીનું રોજ યોજન કરો જરૂર તમને ત્રણ ચાર મહિનામાં રિઝલ્ટ મળશે જય બોલે પરેશભાઈ જોડાયા છે રાજકોટથી જી પરેશભાઈ આપનો સવાલ પરેશભાઈ અવાજ સંભળાઈ રહ્યો છે તો ફરી પરેશભાઈ સાથેનો સંપર્ક અપાયો છે પરેશભાઈ ફોન કર્યો પણ તેમનો સંપર્ક થઈ શકતો નથી અન્ય આપનો સવાલ પૂછો અને જન્મ તારીખ માટે સવાલ છે તો નરેન્દ્રભાઈ કોલર જોડાયા છે નરેન્દ્રભાઈ આપનો સવાલ

અને દરરોજ ગણપતિને એમની અંદર દુર્વા અર્પણ કરો ધરો એને કહેવાય એ તાજી ધરો લાવી પાણીથી એને સ્વચ્છ કરી એક નાનો દોરો લઈને એની આમ પૂળા ટાઈપની એની કલ્લી વાળી અને થોડી ચંદનવાળી કરી અને દાદાના ચરણની અંદર અર્પણ કરો કારણ કે અનેકને મેં આ પ્રયોગ બતાવ્યો છે અને દેવામાંથી એ મુક્ત થઈ ગયા છે એટલે ધીરે ધીરે તમને બે મહિને ચાર મહિને છ મહિને રિઝલ્ટ મળવાનું ચાલુ થઈ જશે પણ એના માટે નિયમ જળવાવો જોઈએ જેમ ડાયાબિટીસની ગોળી દરરોજ લઈએ આપણે સંભાળીને

મારા સન માટે છે એની જન્મ તારીખ છે પાંચ એક ઓગણીસો બાણું પાંચ એક ઓગણીસો બાણું શું સવાલ શું પૂછવા માંગો છો મારો સન છે ને એ અત્યારે યુએસ માં છે અને જોબ માટે સ્ટ્રગલ કરે છે તો એના માટે પૂછવાનું છે મારે અવશ્ય આપના દીકરાને જોબ મળે હું ઉપાય બતાવું છું બેન પણ એ તમારે કરવો પડશે દરરોજ એ એક મહિનો કરશો એક મહિના પછી મને ફોન કરજો શાસ્ત્રીજી એને જોબ મળી ગઈ છે પણ એ તમારે એના માટે સજાગ રહેવું પડશે રોજ સવારે વહેલા ઉઠી જાઓ તમારી જે દેવ સેવા છે દેવ સેવાની આગળ બેસો તમારા કુળદેવીનું ચિત્ર હોય અથવા મૂર્તિ હોય એને સ્નાન કરાવી એને તિલક કરો ચોખા અર્પણ કરો અને દરરોજ ભૂલ્યા વગર એક થોડી ખીર બનાવો સો ગ્રામ દૂધની ખીર વધારે નહીં સો ગ્રામ દૂધની ખીર બનાવી એમાં એક તાતનો કેસરનો અંદર પધરાવી અને દરરોજ તમારા કુળદેવીને તમે ખીરનો નૈવેદ્ય અર્પણ કરો અને માતાજીને હાથ જોડીને પ્રાર્થના કરો અને કહો કે મા મારો દીકરો જે અમેરિકામાં બેઠો છે એ તારો પણ દીકરો છે તું એનું ધ્યાન રાખજે અને તમે જુઓ આ પ્રયોગથી તમને ઘણી બધી રાહત થશે અને એક મહિનાની અંદર એવો સમાચાર આવશે કે મમ્મી મને નોકરી મળી ગઈ છે પણ એના માટે તમારે નિયમ તોડવાનો નથી કદાચ તમારે કોઈ તકલીફ હોય તો તમારા પતિ પણ આ કરી શકે કે બીજું કોઈ વ્યક્તિ પણ આ કરી શકે પણ દરરોજ એ પોતે પ્રસાદ રૂપે લઈ લેવાની છે આ પ્રયોગ એક મહિના સુધી લાગ લગાટ કરો જરૂર નોકરી સામેથી આવીને મળશે જય બોલે રાજકોટ થી પરેશભાઈ જોડાય છે જી પરેશભાઈ આપને અવાજ સંભળાઈ રહ્યો છે હા 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 બોલો આપનો સવાલ પૂછો ને જેમની માટેનો સવાલ છે એની જન્મ તારીખ પૂછો પ્રભાવ છે એટલે ચંદ્રને પ્રસન્ન કરવો પડે એમની કુંડળીમાં જરૂર ચંદ્ર દૂષિત થયેલો હશે તમે જોજો એની કુંડળી તમે જાતે જોજો ચંદ્ર દૂષિત અવસ્થા ની અંદર પડેલો હશે એટલે ચંદ્ર જ્યારે દૂષિત અવસ્થામાં પડ્યો ત્યારે લગ્નમાં થોડી થોડી રુકાવટો આવતી હોય છે અને ચંદ્રને પ્રસન્ન કરવા માટે તમારે પાર્વતી માતાની ઉપાસના કરવી પડે જેને ઉમાદેવી કહેવાય છે એટલે શિવાલયમાં જઈને શિવની તો રોજ આપણે અભિષેક કરીએ છીએ પણ પાર્વતીજીની ઉપાસના કરવાની છે તમારા દીકરાને કહો કે દરરોજ જાય શિવાલયમાં શિવની ઉપર અભિષેક કરી અને પોતાની સાથે એકાદું કેળું છે કે સફરજન છે એકાદું પુષ્પ છે એ લઈને જાય અને પાર્વતી માતાના ચરણની અંદર જે મૂર્તિ હોય ત્યાં મૂકે અને બે આંખો બંધ કરી ઓમ સર્વ મંગલ માંગલિયે શિવે સર્વાર્થ સાધકે શરણને ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુ દે હે મા ગૌરી એ પાર્વતી તું મારી મનોકામના પરિપૂર્ણ કર અને મહાભારતમાં ભાગવતમાં એ પાર્વતીજીનું બહુ મોટું વર્ણન છે સીતાજીએ પણ આરાધના કરી દ્રૌપદીએ પણ આરાધના કરી એટલે તમારા દીકરાને કોઈ પાર્વતી માતાની આરાધના કરે અને કાદું ચંદ્રનું મોતી એ ટચલી આંગળીમાં ધારણ કરે જરૂર એની ઈચ્છા પરિપૂર્ણ થશે જય બોલે ઉમેશભાઈ જોડાયા છે રાજકોટ એટલે બંગડી નો વ્યવસાય છે પણ ભાઈ એની જે જન્મ તારીખ છે પ્રમાણે એની પર રાહુ નો પ્રભાવ છે સદાય રાહુ ને પ્રસન્ન રાખવો પડે તો એનો વેપાર સારી રીતે ચાલે સારી રીતે એટલે એમ એને સંતોષ થાય રીતે એ વેપાર એનો ચાલે પણ રાહુને પ્રસન્ન કરવા હમણાં મેં ઉપાય આપ્યો કે શિવની ઉપાસના એને ગળાની અંદર પંચમુખી રુદ્રાક્ષની એક માળા પહેરાવો અને દરરોજ બને તો શિવનું યજન કરે શિવનું ધ્યાન કરે વારે તહેવારે શિવાલય જાય પંચામૃત છે દૂધ છે બિલીપત્ર છે એ શિવજીને અર્પણ કરે અને દર બુધવારના દિવસે ભૂલ્યા વગર એક મુઠ્ઠી લોટ ઘઉંનો કે બાજરીનો અને એક મુઠ્ઠી ખાંડ લઈ અને કીડિયારું પૂરે અને એ વખતે બોલવાનું છે ઓમ રાહવે નમઃ ઓમ રાહવે નમઃ ઓમ રાહવે નમઃ કારણ કે બાવીસ તારીખ છે એને થોડી સ્ટ્રગલવાળી તારીખ જ્યોતિષની અંદર કહેલી છે કારણ કે એનો જે સ્વામી થાય છે એ રાહુ થાય છે એટલે આ જે કીડિયારું પૂરવાથી રાહુની પરમ કૃપા એને પ્રાપ્ત થશે એટલે બે કામ કરાવો રુદ્રાક્ષની માળા પહેરાવો શિવનું યજન કરાવો અને દર બુધવારના દિવસે ભૂલ્યા વગર કોઈ ખુલ્લી જગ્યા હોય વૃક્ષો હોય તો ત્યાં કીડિયારું પૂરે જરૂર એની ઈચ્છા પરિપૂર્ણ થશે જય બોલે ભાવનગર થી આની અંદર એવું છે ભાઈ કે તમારા તમારી પોતાની કુંડળીની જે પંચમ સ્થાન ઘણી વાર દૂષિત હોય પાંચમું સ્થાન એ સંતાનો સ્થાન છે એટલે પંચમ સ્થાન ની અંદર રાહુ કે મંગળ કે આકરા ગ્રહો પડ્યા હોય તો જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ લહેણાં દેણી ઘણીવાર હોય છે સગો દીકરો હોય છે પણ એની જોડે લહેણાં દેણી હોતી નથી એટલે આપણે રહી શકતા નથી એ આપણું માનતો નથી આપણને બેફામ એમ બોલતો હોય છે ફાવે એમ અને ઘણીવાર એવો પારકો છોકરો હોય પણ આપણને દીકરાની જેમ સાચવતો હોય આપણું બધું કામ કરતો હોય એટલે લહેણા દેણી એ જ્યોતિષની અંદર કહી છે એટલે તમારી કુંડળીની અંદર જરૂર પંચમ ભાવ છે એ પંચમ ભાવ દૂષિત થયેલો હશે અને તમારે દીકરાની પ્રીતિ જો પ્રાપ્ત કરવી હોય તો પંચમ ભાવના જે કારક ગ્રહ છે એ બૃહસ્પતિ છે એટલે બૃહસ્પતિને પ્રસન્ન કરો બને તો બૃહસ્પતિને પ્રસન્ન કરવા માટે ગુરુ મંત્ર ના આવડે તો દત્ત બાવનીનો પાઠ કરો દરરોજ સવારે ગૂગળની અગરબત્તી કરી અને ત્રણ વાર જય યોગેશ્વર દત્ત દયાળ તું જે એક જગમા પ્રતિપાળ અત્રને શું યા કરી નિમિત પ્રગટ્યો જગકારણ નિશ્ચિત બ્રહ્મા હરિહરણનો અવતાર શરણાગતનો અવતારણ હાર અને આપના જેવા અનેક પરિવારો છે જે જનરેશન ગેપ કહેવાય છે આજના યુવાનોને માતા પિતાના વિચારો સાથે મેળ પડતો નથી એના હિસાબે પણ આવું થતું હોય છે પણ દેવકૃપા થશે તો જરૂર તમારા દીકરાઓ સામે ચાલીને તમને બોલાવશે અને પ્રેમ કરશે દત્ત ભાવની કરો દત્ત ભગવાન એ કોઈ સામાન્ય નથી ગુરુઓના પણ ગુરુ છે નવનાથના પણ એક ગુરુ છે એટલે દરરોજ અગરબત્તી કરી ત્રણ પાંચ જે તમારી ઈચ્છા હોય સમય હોય એ પ્રમાણે દત્ત ભાવની કરો જરૂર સારું રિઝલ્ટ તમને ટૂંક સમયમાં મળશે જય બોલે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આગળ આ કાર્યક્રમમાં આપના સવાલોના આપણે જે મૂંઝવી રહ્યા છે જે સવાલો આપ પૂછી શકશો આપની ટીવી સ્ક્રીન પર એટલે કે વી ટીવી ઉપર આપ ફોન નંબર પણ જોઈ શકશો એ ફોન ફોન નંબર ઉપર આપ કોલ કરીને પોતાના મૂંઝવતા પ્રશ્ન પણ પૂછી શકશો આગળ પણ ચર્ચા કરીશું શાસ્ત્રીજી સાથે રોકાઈએ એક બ્રેક માટે

આપણે લાઈફ ટાઈમ થોડા સમય માટે નહી તમારી લાઈફ ટાઈમ તમે શનિ મહારાજ ની ઉપાસના કરો અને હનુમાનજી ની ઉપાસના કરો તો તમે જે પણ વસ્તુ ધારશો મનની અંદર એ સિદ્ધ થશે તમારે જો વ્યવસાય કરવો તો યંત્રો ને રિલેટેડ કોઈ તમે વ્યવસાય કરી શકો યંત્રો એટલે જેમ કે સ્પેર પાર્ટ છે અથવા મશીનોના યંત્ર છે પછી ટ્રાવેલિંગ છે આવો કોઈ વ્યવસાય હોય એ તમારી જન્મ તારીખ પ્રમાણે તમે કરી શકો પણ એના માટે સૌ પ્રથમ તમારે હનુમાનજીની ઉપાસના કરવી પડે અને કળિયુગના જાગૃત કોઈ દેવતા હોય જે તમારી સાથે વાતચીત કરે એવા કોઈ દેવ હોય તો હનુમાનજી છે એટલે બને એટલી હનુમાન ચાલીસા કરો શનિ ચાલીસા કરો હનુમાનજીને સિંદૂર તેલ વગેરે અર્પણ કરો આંકડાની માળા અર્પણ કરો અને પછી મેં કહ્યું એમ દવાઓનો વ્યવસાય છે કે યંત્રોનો વ્યવસાય છે કે ટ્રાવેલિંગનો વ્યવસાય છે એની અંદર તમે ઝંપલાવશો તો જરૂર તમને સારી સફળતા મળશે જય ભૂલે મહેસાણાથી અરવિંદભાઈ કોલર જોડાયા છે અરવિંદભાઈ આપનો સવાલ પૂછો જી અરવિંદભાઈ આપને અવાજ સંભળાઈ રહ્યો છે કેશોદથી આપણી સાથે કોલર જોડાયા છે જે આપનું નામ જણાવશો ને આપનો સવાલ પૂછો

તમને જરૂર એની અંદર સફળતા પ્રાપ્ત થશે મજૂરી છોડી એક બે મહિના તમે કોઈ જગ્યાએ નોકરી કરો અથવા તમારે કયો વ્યવસાય કરવો છે વ્યવસાય અનેક જાતના હોય છે શાકભાજી છે ફળો છે પછી વસ્તુઓ છે નાના બાળકોના કા કપડાં છે આવા અનેક જાતના વ્યવસાય હોય છે પણ તમને કયા વ્યવસાયમાં ચાટ ડૂબે છે એની અંદર થોડો અનુભવ લઈ અને એક બે મહિના એની વ્યવસાય ચાલુ કરશો અને સૂર્યની ઉપાસના કરો દરરોજ સૂર્યનારાયણનું સ્મરણ કરો સૂર્ય જળ અર્પણ કરો વારે સૂર્ય નારાયણ ને ખીર અર્પણ કરો જરૂર તમને લાભ થશે તમે આ મજૂરી છોડી અને વ્યવસાય તરફ આવો જરૂર સફળ થશો અને સફળ થાવ ત્યારે મને ફોન કરજો જય બોલે સતીષભાઈ જોડાય છે નરોડા થી જી સતીશભાઈ આપનો સવાલ પૂછો હા જય શ્રી કૃષ્ણ મારો સવાલ એ છે કે મારો જન્મ પાંચ નવ ઓગણીસો તેસઠ છે અને શું છે કે મારા બાપ દાદા એવું મને મળવાનું છે એવા યોગ એક મહારાજ એવું કહેલું એ પ્રમાણે એમની જેટલી બી વિધિ મતલબ જેટલું બી બોલેલા બધું સાચું પડેલું છે તો મારે આ રીતે પૂછવું છે કે કોઈ વારસે અમારા બાપદાદા ની મિલકત ને એવું કઈ મળે એવું જ કરી શકતા અને એના માટે શું કરવું વારસાએ મિલકત માટે તમારા અષ્ટમ ભાવ તમારો કુંડળીમાં જોવો પડે તમે જુઓ અષ્ટમ ભાવના કોણ છે એના માટે તમારે મંગળની ઉપાસના કરવી પડે એક ઉપાય બતાવજો જ્યોતિષમાં કારણ કે આ ભૂમિના દેવતાને વારસાના દેવતાએ મંગળ દેવતા છે એટલે બને તો મંગળ દેવતાની ઉપાસના કરો દર મંગળવારના દિવસે તમારી આજુબાજુ કોઈ પ્રખ્યાત ગણપતિનું મંદિર હોય તો ત્યાં આગળ ગુલાબ છે કમળ છે દુર્વા છે લાડુ વગેરે અર્પણ કરો અને ત્યાં જ બેસી અને અડધો કલાક કલાક ગણપતિની ઉપાસના કરો જો ગણેશની કૃપા થશે અને તમારા નસીબમાં હશે જરૂર તમને વારસો મળશે અને કદાચ એની અંદર કોઈ વિઘ્ન આવતું હશે તો ગણપતિજી એને દૂર કરી દેશે પણ એના માટે પ્રયત્ન કરવો પડે દરરોજ તમારે ઉપાસના તો કરવાની છે પણ મંગળવારના દિવસે વિશેષ કરીને તમારે ઉપાસના કરવાની છે બને તો ઘરમાં નાનો યજ્ઞ પણ તમે કરી શકો જેની અંદર ગણપતિના એકસો આઠ નામ બોલી અને આહુતિ પણ તમે આપી શકો ઘી છે જવતર છે એની આહુતિ પણ આપી શકો તો ગણપતિની કૃપા થશે તો તમારે જે વારસાની જે ઈચ્છા છે તમને એમાં કોઈ વિઘ્ન આવતું હશે તો પણ દૂર થશે ને જરૂર તમને વારસો મળશે એવું તમારી જન્મ તારીખ ઉપરથી લાગે છે જય બોલે અમરેલી થી એક કોલર જોડાયા છે જેમનું નામ હરીશભાઈ છે હરીશભાઈ આપનો સવાલ પૂછો ને જન્મ તારીખ પણ લાગે છે સંપર્ક કપાયો છે હરીશભાઈ સાથેનો અને એક કોલર જોડાયા છે જે આપનું નામ નામ જણાવશો તો એક બ્રેક માટે રોકાઈને બ્રેક બાદ આપ કોલ કરી શકો છો આપને સવાલ પૂછી શકો છો અને બ્રેક બાદ આપણે ચર્ચા આગળ વધારીશું શાસ્ત્રીજી સાથે રોકાઈ બ્રેક વેલકમ બેક આપ જોઈ રહ્યા છો ઉપાધિનો ઉકેલ અને આપ પણ કોલ કરી શકો છો આપને જો કોઈ સવાલ મૂંઝવી રહ્યો છે અથવા તો આપને ખ્યાલ નથી આવી રહ્યો કે એક જગ્યા આમાંથી કઈ રીતે બહાર નીકળવું આપણે કોઈ સમસ્યા સતાવી રહી છે તો ટીવી સ્ક્રીન પર અમારો નંબર પણ છે અને આપ શાસ્ત્રીજી પાસેથી માર્ગદર્શન ફોન દ્વારા લઈ શકો છો આપણે કાર્યક્રમને આગળ વધારી કોલર જોડાયા છે આપણી સાથે મહેસાણાથી અરવિંદભાઈ અરવિંદભાઈ આપનો સવાલ પૂછો મારો સવાલ એ છે મારે બે દીકરી છે એકની જન્મ તારીખ એકવીસ દસ ઓગણીસો મેરેજ ના કોઈ સ્કોપ થયા જ નથી સુધી તો શું થઈ શકે એમ છે તમે એક કામ કરો તમારા મહેસાણા ની બાજુ જ ઊંઝા છે અને ઊંઝાની બાજુમાં સિદ્ધપુર છે જેને માતૃગયા કહેવાય છે મને એવું લાગે છે તમારી જન્મ તારીખ સાંભળ્યા પછી તમે એક નાનો વિધિ આવે છે તમે સિદ્ધપુર જાઓ બંને બેબીને સાથે લઈને જાઓ અને વિધિનું નામ તમે લખી લો કારણ કે નામ તમને યાદ રહેવું નથી એ નામ છે સમસ્ત માતૃગયા શ્રાદ્ધ સમસ્ત માતૃગયા ગયા શ્રાદ્ધ મને એવું લાગે છે કે તમારા કુટુંબની અંદર માતૃદોષ હોય એવું મને લાગે છે તો ત્યાં જઈ સિદ્ધપુર જઈ અને કોઈ સારો વિદ્વાન બ્રાહ્મણ હોય તો એની પાસે મળીને સમસ્ત માતૃગયા શ્રાદ્ધ એ તમે કરાવો અને તમે જુઓ કે સમસ્ત માતૃગયા શ્રાદ્ધ કરાયા પછી તમને તરત જ મહિના બે મહિનાની અંદર રિઝલ્ટ મળવાનું ચાલુ થઈ જશે તમારી બંને બેબીનું કોઈ સારી જગ્યાએ સગુ થઈ જશે પણ એવું લાગે છે કે માતૃદોષ હોવાના કારણે આવું થતું હોય છે તો અનેકને મેં આ ઉપાયો બતાવ્યા છે અને સફળ થયા છે તો તમે માતૃગયા શ્રાદ્ધ કરાવો જરૂર તમારી ઈચ્છા પરિપૂર્ણ થશે જય બોલે વિરમ કામ થી કોલર જોડાય છે અજયભાઈ જી અજયભાઈ આપનો સવાલ પૂછો હતો ચિંતા કરવાની જરૂર નથી હું ઉપાય બતાવ થી એના લગ્ન થઈ જશે પણ એને કરવો પડશે આ ઉપાય એક તો સૌથી પહેલાં ડાયમંડની વીંટી અમેરિકન ડાયમંડ જે મળતો હોય છે કટલરીવાળાના ત્યાં એ ડાયમંડ લાવી અને આ મોટી આંગળી છે એ મોટી આંગળીની અંદર શુક્રવારના દિવસે ચાંદીમાં બનાવી અને ડાયમંડની વીંટી એને ધારણ કરવાની છે દરરોજ પોતાના ખિસ્સાની અંદર સફેદ રંગનો એ રૂમાલ રાખવાનો છે અથવા સફેદ રંગનું એક વસ્ત્ર એને દરરોજ ધારણ કરવાનું છે અને બને તો દર શુક્રવારના દિવસે આજુબાજુ કોઈ લક્ષ્મીનારાયણનું મંદિર હોય કે રાધાકૃષ્ણનું મંદિર હોય ત્યાં ત્રણ વસ્તુ અર્પણ કરવાની છે ગુલાબ સુગંધિત અગરબત્તી અને તુલસીના દલ આ ત્રણેય વસ્તુ એ લક્ષ્મીનારાયણ કે લક્ષ્મીજીનું મંદિર હોય ત્યાં અર્પણ કરવાના છે અને ત્યાં બેસી અને બને તો મહાલક્ષ્મી અષ્ટક છે કંઈ ફાવે તો જય મહાલક્ષ્મી માતા અથવા જય અષ્ટલક્ષ્મી એ રીતના જપ ત્યાં કરવાના છે અને બને તો પોતાના ઘરની અંદર પણ દરરોજ લક્ષ્મીજી નું યજન તો તમારા ઘરમાં પણ સારી લક્ષ્મી આવશે જરૂર એટલે જય બોલે ત્રિલોકભાઈ જોડાયા છે મોરબી થી જી ત્રિલોકભાઈ આપનો સવાલ પૂછો નમસ્કાર સાહેબ નામ ત્રિલોકભાઈ હા જી હાજી હાજી સવાલ પૂછો લાગેલા રહો પણ સાથે બીજું પણ કંઈક થોડું ચાલુ કરો ડેરી ઉદ્યોગ જેવું ચાલુ કરો એટલે એકલી લસ્સી ઉપર તમે મદાર રાખીને ન બેસો લસ્સી ની સાથે કોઈ દૂધ છે કે બીજી કોઈ બનાવટો છે મીઠાઈ વગેરે છે એ પણ થોડીક અથવા કોઈ એવી સારી જેમ કે રાજકોટના પેડા છે કે એ રીતે કોઈ સારી એજન્સી તમે લઈ લો તો એની જોડે એ પણ તમારે ચાલશે પણ આ દૂધનો વ્યવસાય છે એના માલિક છે સૂર્યનારાયણ ભગવાન એટલે તમારે તમારી જે દુકાન હોય ત્યાં સૂર્યનું ચિત્ર રાખવાનું અથવા ગાયત્રી માતાનું ચિત્ર રાખવાનું દરરોજ દુકાન ખોલો ત્યારબાદ એ એને અગરબત્તી કરી પ્રણામ કરીને પછી ધંધાનો આરંભ કરવાનો બને તો વહેલા ઉઠી જાઓ પ્રાણાયામ કરો સૂર્યનારાયણને તમે જળ અર્પણ કરો ઓમ સૂર્યાય નમઃ બોલી અને બાર સૂર્ય નમસ્કાર કરો અને બને તો ગળાની અંદર એ સૂર્યનું યંત્ર આવે છે નાનું સોનીના ત્યાં મળતું હોય છે એ સૂર્યનું યંત્ર એ તમે રવિવારના દિવસે ગંગાજળથી ધોઈ અને ઉપર ચંદનનું તિલક કરી અને સૂર્યનું યંત્ર ધારણ કરો જરૂર તમારો વ્યવસાય સારી રીતે ચાલવા રાખશે પણ મેં કહ્યું એમ લસ્સીની સાથે બીજા નાના નાની જે વસ્તુઓ છે જેમ કે ઠંડા પીણા છે એવું પણ તમે રાખો જરૂર તમને લાભ થશે થોડું સાહસ કરો જય બોલે

આપણે જાણવું છે શું તકલીફ છે એટલે આપની દીકરીઓ વિશે આપનો સવાલ છે અચ્છા પાંચ દીકરીઓ છે એમને સુલતાન પ્રાપ્તિ માટે દીકરા માટે આપનો સવાલ બરોબર ખબર પડતી નથી પણ પાંચ દીકરી છે એટલું અમને સંભળાયું ફોનની અંદર શાસ્ત્રીજી પાંચ દીકરી છે ને એમને એક દીકરાની પ્રાપ્તિ માટે શું કરી શકાય એમની એમનો સવાલ એ છે અચ્છા દીકરાની પ્રાપ્તિ માટે એટલે બહેનોને ભાઈ પ્રાપ્તિ માટે બહુ સરળ ઉપાય છે પણ એ કરવો પડશે તમારે તમારી દીકરીઓ પણ આ કરે અને તમે પણ કરો બને તો તમારા ઘરની અંદર એક તાંબાની ડિશ લઈ એની અંદર બે સોપારી મૂકો એક સોપારી મૂકો તમે રાંદલ માતાની એક સોપારી મૂકો સૂર્યનારાયણ ભગવાનની અને દરરોજ થોડું અડધો કલાક યજન કરવું પડશે એકસો આઠ નામ આવે છે સૂર્યનારાયણ ભગવાનના એ તમારે ચોખા લેવાના ચોખાની અંદર થોડું એક ચમચી ગાયનું ઘી પધરાવી એમાં થોડું કંકુ પધરાવીને લાલ રંગના કરીને ડબ્બીમાં ભરી દેવાના અને આ વચ્ચેની બે આંગળીની અંગૂઠો એના દરજી એકસો આઠ નામ બોલી સૂર્યના અને સૂર્યની જે સોપારી હોય તો સૂર્યનું જે પ્રતીક હોય તે આગળ અર્પણ કરવાના છે અક્ષત અને રાંદલ ચાલીસાનો પાઠ કરવાનો છે અને બને તો રાંદલમાનું ચિત્ર મૂકીને દરરોજ એક રોટલી અને થોડું દૂધ એ તમે રાંદલ માતાને ધરવાનું રાખો તમે જુઓ આ પ્રયોગથી ઘણાને સંતાનો થયા છે એટલે તમે સૂર્યનું વ્યજન કરો સાથે સાથે રાંદલ ચાલીસાનો પાઠ કરો એક રોટલી અને થોડું દૂધ એ માતાજીને દરરોજ પ્રસાદ રૂપે અર્પણ કરો અને પછી એ તમારા પરિવારના સભ્યોએ જે એ પ્રસાદ લઈ લેવાનો છે આ રીતે તમે થોડો સમય કરી જુઓ ચાર છ મહિના જરૂર તમને સારા સમાચાર મળશે છવ્વીસ સાત 95 એની જન્મ તારીખ છે બપોરે બે ને પંદરે એના લગ્ન માટેનું પૂછવું છે ઓકે ક્યારે થશે બાબુ સર્વિસ કરે છે પોસ્ટ 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 ડિપાર્ટમેન્ટમાં એટલે જન્મ તારીખ પ્રમાણે એની પર થોડો શનિનો પ્રભાવ છે અને શનિ શબ્દનો અર્થ થાય છે લેટ શનિ શબ્દનો ડિક્શનરી અર્થ એવો થાય છે કે લેટ એટલે જેની જેના ઉપર શનિનો પ્રભાવ હોય છે જેની જન્મ તારીખ ઉપર એના લગ્ન મોટાભાગે થોડા પાછા ઠેલાતા હોય છે પણ લગ્નને જલ્દી એ યોગને નજીક લાવવા માટે તમારા બાવાને તમે ચંદ્રનું એક મોતી એ લાવીને ટચલી આંગળીમાં પહેરાવો અને એક મંત્ર આપું છું લખી લેશો તમે એ મંત્રની એક માળા દરરોજ કરાવો અને માળા પતી ગયા પછી પૂર્વ દિશા તરફ મુખ રાખી અને સૂર્યને દરરોજ સવારે અર્ઘ્ય આપે તો જરૂર ટૂંક સમયમાં જ એટલે આ બે હજાર વીસ પૂરું નહીં થવા દે ત્યાં સુધીમાં તો એના લગ્નના યોગ આવી જશે એ મંત્ર લખી લેશો ઓમ રીમ રીમ ઇન્દ્ર ઇન્દ્રદેવાય નમઃ ઓમ રીમ 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 ઇન્દ્રદેવાય નમઃ આની એક માળા કરાવો ચંદ્રનું મોતી પહેરાવો મારી જન્મ તારીખ સત્તર બાર ઓગણીસો પાસઠ છે અને મારે ધંધામાં તો ઇલેક્ટ્રિક નું હતું પણ હમણાં હાલ કોઈ ધંધો છે નહીં તો ક્યાં ધંધામાં સફળતા મળ્યા મારા શાસ્ત્રીજીને પૂછવાનું છે જી જરૂર ભાઈ આપણે આપણી જે જન્મ તારીખ છે એના ઉપર પણ શનિનો પ્રભાવ છે કારણ કે આઠનો અંગ થાય છે એટલે તમે હનુમાનજીની પહેલા તો ઉપાસના કરો હમણાં ધંધો મૂકો બાજુમાં મહિનો બે મહિના છે ને દરરોજ અગિયાર હનુમાન ચાલીસા એકવીસ કે સો હનુમાન ચાલીસા જે તમને સમય હોય જો સતબાર પાઠ કરે કોઈ છૂટહી બંદી મહાસુખ હોય હનુમાનજીની ઉપાસના મહિનો બે મહિના કરો અને ત્યારબાદ તમારે જે ધંધો કરવો છે તો તમે ટ્રાવેલિંગને લગતો કોઈ ધંધો છે કે જેમ કે રિક્ષા છે કાર છે એને લેવેચ હોય અથવા ભાડે આપવાની હોય અને એના સ્પેરપાર્ટ છે જેમ કે રાજકોટની અંદર મોટું બજાર છે આખું લોખંડના સ્પેરપાર્ટનું તો એ સ્પેરપાર્ટનો થોડો અનુભવ લઈ કોઈ મિત્રને પૂછી અને એ વ્યવસાયમાં તમે ઝંપલાવશો તો જરૂર તમને લાભ થશે પણ એ વ્યવસાયમાં ઝંપલાવતા પહેલાં થોડો માર્કેટનો સર્વે છે એના વિશેની થોડી જાણકારી એ ક્યાં બને છે કઈ રીતે આવે છે

ભાઈ તમારા તો ગામમાં જ દ્વારકાધીશ બેઠેલા છે હે અમે તો છે કંઈથી ચાલીને દ્વારકા દર્શન કરવા આવીએ છીએ પાંચસો કિલોમીટર દૂર તો દ્વારકાધીશને તમે વિનંતી કરો કે પ્રભુ મારું કંઈક ગોઠવી દો કારણ કે અષ્ટપટરાણીના માલિક છે છતાં પણ તમે પ્રશ્ન પૂછ્યો છે એટલે જ્યોતિષીએ માર્ગદર્શન હું તમને અવશ્ય આપીશ ને એનું ફળ પણ તમને મળશે તમે એક કામ કરો દરરોજ સવારે વહેલા ઉઠી સ્નાન વગેરે કરી અને દુર્ગાનું બત્રીસ નામનું સ્તોત્ર આવે છે જે ચંડીપાઠના પાછળના ભાગની અંદર આપેલું હોય છે એ બત્રીસ નામવાળું જે સ્તોત્ર છે એ સ્તોત્ર દરરોજ પાંચ વાર કરો એ સ્તોત્ર એકવાર બોલતા એક મિનિટ લાગે છે બહુ બહુ તો બે મિનિટ લાગે છે માતાજીનું ચિત્ર હોય તેને તિલક વગેરે કરી એકાદું પુષ્પ અર્પણ કરી માતાજીની સામે બેસી દુર્ગાનું બત્રીસ નામનું જે સ્તોત્ર છે એ તમે કરો તમે જુઓ કે તમારો જે યોગ જે અટકે છે એનાથી આગળ વધી અને જલ્દી તમને સારું ફળ પ્રાપ્ત થશે અને જરૂર તમારા લગ્ન થશે પણ આ ઉપાય તમે દરરોજ અને ઉપાય છોડવાનો નથી કદાચ બારગામ જવાનું થાય બસમાં બેસીને પણ એ ઉપાય તો કરવાનો ઉપાય એક પણ દિવસ પડવો ન જોઈએ જરૂર તમે આ આ આનંદ ભયો જે બીજી જન્માષ્ટમી આવશે એના પહેલા તમારા લગ્ન થઈ જશે જય બોલે દામજીભાઈ જોડાય છે જુનાગઢ થી દામજીભાઈ આપનો સવાલ પૂછો સાહેબ મારે બ્લોક નો કારખાનો છે અને આઠ મહિનાથી થી મંદિર છે

તો આ કરવું જરૂરી છે એટલે તમારી જન્મ તારીખ પ્રમાણે હું તમને વ્યવસાય આપું છું કે તમે બને તો યંત્રોને લગતો કોઈ વ્યવસાય કરો ભલે તમે કરો છો એ યંત્ર રિલેટેડ જ છે છતાં પણ યંત્રોને મશીનમાં વપરાતા ટેક્ટરમાં વપરાતા કે રિક્ષા કે છકડાની અંદર વપરાતા જે યંત્રો હોય એના સ્પેરપાર્ટ હોય એની તમે થોડી તપાસ કરી અને એનું પ્રોડક્શન તમે ચાલુ કરો અથવા એની કોઈ એજન્સી લઈ અને એનો તમે વ્યવસાય ચાલુ કરો સાથે સાથે થોડી હનુમાનજીની ઉપાસના કરવાનું રાખો કારણ કે તમારા જે વ્યવસાય છે એના ઉપર હનુમાનજીનો પ્રભાવ છે તમારા કારખાના પણ હનુમાનજીનું એક સરસ મજાનું ચિત્ર રાખો એને વારે તહેવારે ગૂગળનો ધૂપ કરો જરૂર તમને એક નવું સોપાન મળશે પણ એના માટે તમારે થોડું સાહસ કરવું પડશે થોડા જાગૃત બનવું પડશે અને થોડી તપાસ પણ માર્કેટની અંદર કરવી પડશે પણ આ રીતે કરશો તો જરૂર સફળ થશો જય બોલે

એ ઉઠાવવું પડતું હોય છે પણ એ શાપિત યોગને દૂર કરવા માટે એક ઉપાય છે પણ એ થોડો કષ્ટ સાધ્ય છે પણ એ તમારે કરવો પડે ત્રણ મહિનામાં પૂરો કરવો પડે અને એ ઉપાય એવો છે કે રોજ રાત્રે કરવાનો છે નવથી બારની અંદર ત્રણ કલાક રાત્રે પથારીમાં બેસીને અથવા નીચે બેસીને કે ખુરશીમાં બેસીને તમે મહામૃત્યુંજયના જપ કરો મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા રોગૈ વ્યાધિ નથી બોલવાનું જરા રોગઈ વ્યાધિ શબ્દ બાજુમાં મૂકી દેવાનો છે પીડિતમ કર્મબંધ નહીં ત્રણ કલાકની અંદર જેટલી માળા થાય એટલી તમે કરો અને સવાલક્ષ ગણતરી રાખો સવાલક્ષ મંત્ર થઈ જાય પછી કોઈ શિવના મંદિરમાં જઈ શિવના પૂજારીને એના નિમિત્તે કંઈક સીધું આપો કે વસ્ત્રદાન કરો જરૂર તમારો જે આ સ્થાપિત છે એ કુંડળીમાંથી દૂર થઈ જશે તમે તમારી જન્મકુંડળી ચેક કરાવજો એમાં શાપિત પડેલો છે એટલે એના માટે તમને આ બધું કષ્ટ પડી રહ્યું છે તમે આટલું સવા લાખનું આયોજન કરી દો તો એક ભાર તમારા માથે ઉતરી જશે અને એક નવો સૂરજ ઉગશે જય બોલે છે ભરૂચ થી સંજયભાઈ શું જન્મ તારીખ છે જન્મ તારીખ ઓગણીસો ઓકે સમય સાંજના પાંચ એટલે આવી આ તારીખો આજે ચાર વાર આ તારીખ આવી છે એટલે શનિ નો પ્રભાવ છે અને મેં મોટાભાગે જોયું કે શનિનો પ્રભાવ ને રાહુ નો પ્રભાવ જે જન્મ તારીખ ઉપર હોય છે એ લોકોના બધા કામ ડીલે થતા હોય છે પણ લગ્ન માટે છે ને શુક્રનું નું કરવું પડે અને ઇન્દ્રાણી નામની દેવી છે ઇન્દ્રની પત્ની જે ઇન્દ્રાણી એ ઇન્દ્રાણીને પ્રસન્ન કરવી પડે અને કુળદેવીને પ્રસન્ન કરવા પડે એટલે બે ઉપાય બતાવું છું એ તમે લખી લેશો કદાચ યાદ ન રહેતો તમારી રોજ સવારે ઉઠી તમારી જે દેવસેવા હોય એ દેવસેવાની અંદર કુળદેવી માતાને એ દીવો અગરબત્તી કરીને કંઈક ધરવાનું છે દરરોજ તમે કંસાર બનાવો સુખડી બનાવો ફળનો પ્રસાદ સાકરિયા કે સાકર કોઈ પણ વસ્તુ એ કુળદેવીને અર્પણ કરવાની છે અને ત્યારબાદ એની સામે બેસી ઓમ ઇન્દ્રાણી દેવી નમોસ્તુતે ઓમ ઇન્દ્રાણી દેવી નમોસ્તુતે ઓમ ઇન્દ્રાણી દેવી નમોસ્તુ આની એક માળા કરેપન્ન થશે પણ આ પ્રયોગ તમારે દરરોજ કરવાનો છે સારું એનું ફળ મળશે જય બોલે અમરેલી થી નરેન્દ્રભાઈ જોડાયા છે નરેન્દ્રભાઈ આપનો સવાલ પૂછો માટે કીધું છે આપની

એ જમણા હાથની મોટી આંગળીમાં સિંદુરવાળી એક લોખંડની રીંગ મળે છે ત્યાં એ રીંગને હનુમાનજીના સિંદુરવાળી કરી અને શનિ મહારાજનું સ્મરણ કરી અને ધારણ કરો બને તો શનિ મહારાજને પ્રસન્ન કરવા શનિના એકસો આઠ નામ આવે છે શનિના દસ નામનું પણ સ્તોત્ર આવે છે કોણસ્ત પિંગલો બભ્રુ કૃષ્ણો રૌદ્રંતકો યમઃ શૌરી શનેશ્વરો મંદ પીપલા દેન સંસ્તૃત એતાની દસનામાની પ્રાતરુથાય પઢેત શનૈશ્ચરકૃતા પીડા ન કદાચિત ભવિષ્યથી દસ નામનું સ્તોત્ર છે અથવા એકસો આઠ નામનું પણ સ્તોત્ર આવે છે એનો નિત્ય પાઠ કરવાનો રાખો તમે જુઓ કે ટ્રાવેલિંગના ધંધાની અંદર તમને સારી એવી પ્રગતિ એ ભવિષ્યમાં દેખાશે પણ એના માટે દરરોજ એ શનિ મહારાજનું યજન એ તમારે કરવું જ રહ્યું તો જ ટ્રાવેલિંગના ધંધાની અંદર તમે સારી રીતે ફાવટ પ્રાપ્ત કરી શકશો જય બોલે શાસ્ત્રીજી આપ અમારી સાથે જોડાયા અને કોલરોને માર્ગદર્શન આપ્યું અને એમને મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ આપવાનો પ્રયાસ કર્યો ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ તો ઉપાધિના ઉકેલમાં આપણે રોકાઈએ છીએ એક બ્રેકમાં